आगियों से आप्यूं दुख पड़ता पहला का प्यूं मैं मने जारे जेनी जरूर पड़ी परमात्मा है मने आप्यूं पहला का प्यूं मैं जे मांगियों ते आप्यूं दुख पड़ता पहला का प्यूं मैं जे मांगियों ते आप्यूं अटलू मजानू लाने पहला का प्यूं दुख पड़ता पहला का प्यूं दुख पड़ता पहला का प्यूं मनडूं चरणों मा स्थापूं रे ए सोना मंगल कारी उपकार तुम्हारा धारे रे ए सोना मंगल कारी धूम वारे वारे रे ઉપકાર તમારા ભારે ભગવાનના મોટા ઉપકાર છે. પોષણ પછી આવે છે ઉતિ. ઉતિનો અર્થ થાય છે ઉતયઃ કર્મ વાસના. આપણી અંદરની જે ચિકિર્ષા અર્થાત નવી નવી કર્મ કરવાની નવી નવી જે ચિંતનની ધારા ઉત્પન્ન થાય છે એનાથી આપણે પરમાત્માને યાદ કરી શકીએ. આપણે રાત્રે જમી સત્સંગ કરી વાતચીત કરી દરવાજો બંધ કરી તકિયા ઉપર માથું મૂકીને સૂઈ જઈએ, સવાર થાય એટલે વળી પાછું બધું યાદ આવતું થાય છે. રાત્રે બધું ભૂલાઈ જાય અને સવારે વળી પાછું યાદ આવી ઓહો સમય થઈ ગયો, ચલો સ્નાન પૂજા પાઠ કરો, કથામાં જવું છે, આ તે કામ છે, બધું ભૂલાઈ ગયું એટલે બધું ભૂલાઈ ગયું અને વળી પાછું ધીરે ધીરે બધું યાદ આવી ગયું. એને કહેવાય છે ઉતય કર્મ વાસના. આ બધું ક્યાં પડ્યું હતું? બીજના સંસ્કારના રૂપમાં આ બધું કોણે બંધ કરીને રાખ્યું હતું અને વળી પાછું કોણે ચાલુ કર્યું છે? એ પછીનો સ્થાન છે મનવંતર. મનવંતર માને ટાઈમ, સમય. આ જગતની રચના પરમાત્માએ ક્યારથી કરી અને ક્યારથી આ બધું ચાલ્યા કરે છે અને આટલા બધા પરિવર્તનમાં ફેક્ટરી ક્યારેક રવિવારના બંધ હોય, દિવાળીના બંધ હોય, ક્યારેક કોઈક ને કોઈક નિમિત્ત ઉપર બંધ કરીએ પણ પરમાત્માના કાર્યમાં ક્યારે બંધ નથી થતો. નોકર આવે કે રવિવારના હું નહીં આવું, દિવાળી છે ભાઈ મારે છૂટી જોઈએ. પરમાત્માનું કામ ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે. સૂર્ય ઉગે એ ઉગ્યા જ કરે છે, એમાં કોઈ ક્યારેય નથી કહેતો કે આજ સન્ડે છે ભાઈ આજ હું નહીં આવું મારે જવું છે. અને સૂર્ય જો કહે કે મારે આજ છૂટી જોઈએ તો આપણી છૂટી કેવી થશે? આપણો સન્ડે કેવો થશે? પરમાત્મા આપણા હૃદયમાં બેઠા બેઠા બધું કામ ચલાવે છે, ક્યારે છૂટી નથી. અને આ બધું ક્યારથી ચાલે છે? અને ચાલતી વસ્તુ કોઈ સ્થિરની અપેક્ષા રાખે છે, એથી આપણે પરમાત્માને સમજી શકીએ. મનવંતર પછી આવે છે ઈશાનુ કથા, અર્થાત ભગવાનના અવતારો અને ભગવાનના અનુવર્તી ભક્તોના ચરિત્રો. એનાથી પણ આપણે પરમાત્માને યાદ કરી શકીએ છીએ. નિરોધ, જે આપણે પ્રસંગ ઉપર એની ચર્ચા કરશું, મુક્તિ અને છેલ્લો આશ્રય. સુખદેવજી મહારાજ કહે છે, રાજન આવીને આવી વાત એકવાર વિદુરજીએ નારદ મૈત્રેયજીને પૂછી હતી.
અને મૈત્રીજીએ જે વાત કહી હતી ત્રીજા સ્કંદના પ્રારંભમાં, પરીક્ષિત રાજા પ્રશ્ન પૂછે છે, મહારાજ વિદુરજી અને મૈત્રીજી ક્યાં મળ્યા હતા? અને મોટા માણસો મળે તો ઘણી મજાની વાતો કરે, જરૂર એ કથા મારે સાંભળવી છે. સુખદેવજી કહે છે, રાજન, કૌરવોની સભામાં જ્યારે દ્રૌપદીના ચીર કૌરવોએ ખીચ્યા અને પાંડવોના પક્ષમાં અન્યાય કર્યો, અંતમાં ભગવાન કૃષ્ણ કે ભાઈ જે થયું તે થયું, પણ હજી આપણે પતાવટ કરી, કઈ નથી બગડ્યું, અને પાંડવોના દૂત બનીને ભગવાન આવ્યા કૌરવોની સભામાં. ધૃતરાષ્ટ્રને કહ્યું કે વધારે નહીં, પણ તમે ખાલી 5 ગામ આપી દો, પાંડવો સુખપૂર્વક રહી શકે. આમ તો એમના પિતાજીની સંપત્તિ છે બધી, પણ પાંડવો નથી ચાહતા કે તમે બધા હેરાન થઈ જાઓ, અને હજી હું એ પ્રસ્તાવ લઈને આવ્યો છું કે 5 ગામ તમે આપી. ભગવાન કૃષ્ણની સુંદર મજાની વાતો જ્યારે એ લોકોએ અસ્વીકાર કરી અને ત્યારે એ સભામાં દુર્યોધન બોલ્યો કે તમે ગાયો અને ભેંસો ચરાવો, તમને શું ખબર પડે રાજનીતિમાં? વાંસળીઓ વગાડો તમે, ગોવાળિયાને દીકરાને શું ખબર પડે? અને ત્યારે એ સભામાં વિદુરજી ઊભા થયા, એણે કહ્યું, મહારાજ હવે હદ થાય છે, તમે તમારા દીકરાને બંધ કરાવો. અને વિદુરજી સામે જ્યારે દુર્યોધન ઉલટો સીધો બોલ્યો કે આ અમારી દાસીનો દીકરો અમારું એઠું ખાઈને ઉછર્યો છે અને અમને ગુરુની જેમ ઉપદેશ કરે છે, વિદુરજી એ સભામાંથી નીકળી ગયા. અને જે સભામાંથી કોઈ સજ્જન બધાના હિતની વાત કરનારો નીકળી જાય, એ સભા પછી અભાગણી થઈ જાય. રાવણની સભામાંથી જ્યારે વિભીષણ નીકળી ગયો, આ ભય હું વિભવ બિનુ તબ હી અભાગા, રાવણ જબ હી વિભીષણ ત્યાગા, ભય હું વિભવ બિનુ તબ હી અભાગા, રાવણ જબ હી વિભીષણ ત્યાગા, ભય હું વિભવ બિનુ તબ હી અભાગા. રાવણની સભામાંથી જ્યારે વિભીષણ નીકળી ગયો ત્યારે આખી સભા ભાગડી થઈ ગઈ. સાધુ અવજ્ઞા સુરત ભવાની, કર કલ્યાણ અખિલ સેનાની, સાધુ અવજ્ઞા સુરત ભવાની, કર કલ્યાણ અખિલ સેનાની, કર કલ્યાણ અખિલ સેનાની, કર કલ્યાણ અખિલ સેનાની. કૌરવોની સભામાંથી જ્યારે વિદુરજી નીકળી ગયા ત્યારે બસ પતી ગયું, હવે હવે કોઈ સુધારવાની શક્યતા નથી, હવે કોઈ દવા કામ આવે એવી નથી, હવે આ લોકોની તબિયત એટલી બગડી ગઈ છે, સભા આખી આખી અભાગણી થઈ ગઈ. સ નિર્ગત કૌરવ પુણ્ય લબ્ધ, એ કૌરવોનું પુણ્ય લઈને નીકળી ગયા. ભગવાન મનુ કહે છે મનુસ્મૃતિમાં, અને સ્મૃતિઓનો આખો સંદર્ભ એમાં સંમતિ આપે છે, અપૂજ્ય યત્ર પૂજ્યંતે પૂજ્યાનામ ચ વિપર્યય તત્ર હી ત્રીણી દુઃખાની દુર્ભિક્ષમ મરણમ ભયમ. અપૂજ્ય લોકોની જ્યાં પૂજા થાય છે, જે દુરાચારી ભ્રષ્ટાચારી લોકોના સન્માન થાય છે, અને પૂજ્ય લોકોનું જ્યાં અપમાન થાય છે, ત્યાં 3 પ્રકારના દુઃખ પડે છે. દુર્ભિક્ષમ દુષ્કાળ પડે છે, મરણમ નાના પ્રકારની આપત્તિઓ પડે છે, અને ભયમ પરસ્પર એકબીજાના પ્રત્યે વિદ્વેષ અને ભય ઉત્પન્ન થાય છે. વિદુરજી નીકળી ગયા, એણે તો મનમાં વિચાર કર્યો કે મારા પ્રભુએ મને મોકો આપ્યો ભક્તિ કરવાનો,
હાલો હરી ને દ્વાર મૂળથી મેલી ને મોજાણ હવે મન હાલો હરી ને દ્વાર હાલો હરી ને દ્વાર મૂળથી મેલી ને મોજાણ હવે મન હાલો હરી ને દ્વાર હવે મન હાલો હરી ને હવે મન હાલો હરી ને હાલો હરી ને દ્વાર મન હાલો હરી ને દ્વાર મૂળથી મેલી ને મોજાર હવે મન હાલો હરી ને દ્વાર હવે મન હાલો હરી ને તૃતીય સ્કંદમાં વિદુરજી અને મૈત્રેયજીનો સંવાદ અને એની ભૂમિકામાં વિદુરજી ત્યાંથી હરિદ્વાર ચાલ્યા ગયા. ઉત્તરાખંડની યાત્રા કરી ઉદ્ધવજી મળ્યા છે અને બહુ મજાની એકબીજા સાથે મળીને ચર્ચાઓ કરી. આ બાજુ યદુવંશના સંહારથી અકળાયેલા ઉદ્ધવજી રડતા રડતા બદ્રિકાશ્રમ તરફ જતા હતા અને આ બાજુ કૌરવ પાંડવોના કંટાળાથી હવે આપણું કઈ હાલતું નથી. જેને ખોળામાં સાથે રમાડ્યા છે લડાઈ ઝઘડા કરશે મારાથી જોઈ શકાશે નહીં. વિદુરજી આ બાજુથી નીકળ્યા, ઉદ્ધવજી આ બાજુથી નીકળ્યા, બંને એકબીજાને મળ્યા છે. હરિભક્તો એકબીજા સાથે મળ્યા ભેટી, આંખોમાં ચોધારા આંસુ વહેતા જાય છે અને બંને મળીને કેટલીક ભગવાનની સ્મૃતિ એના કેટલાક સંસ્મરણો. અહો બકીયમ સ્તનકાલકૂટમ જિગામસયા પાયયદપ્ય સાધ્વી લેભે ગતિમ ધાત્રિચિતામ તતોન્યમ કમ વા દયાલુમ શરણમ વ્રજે. ઉદ્ધવજી કહે છે, વિદુર આવો દયાળુ બીજો કોણ હશે. ભગવાનને યાદ કરીને બને રડી પડ્યા. અંત સમયમાં વિદુરજી ભગવાને તમને યાદ કર્યું, મને કહ્યું, વિદુરને કહેજો મૈત્રેયજી પાસે જઈને સત્સંગ કરે. મારો જે ઉપદેશ છે મેં જે તમને છેલ્લી વાત કહી વિદુરને કહી. વિદુરજી રડતા રડતા જમીન ઉપર બેસી ગયા. હરે કૃષ્ણ કરીને બંને પ્રભુને યાદ કરે. પરમાત્માને જેવી ઈચ્છા એમ કહી હરિદ્વાર પહોંચ્યા. મૈત્રેયજીના આશ્રમમાં ગંગા કિનારે સ્નાન કરી અંદર આવ્યા છે અને રાત્રિ વિશ્રામ કરી સવારના સત્સંગમાં વિદુરજી મૈત્રેયજીને પ્રશ્ન પૂછે. વિદુર ઉવાચ, સુખાય કર્માણિ કરોતિ લોકો ન તૈ સુખમ વા ન્યદુપારમમ વા વિંદેત ભૂયસ્તત એવ દુઃખમ યદત્ર યુક્તમ ભગવાન વદે. મહારાજ, બધા લોકો સુખના માટે કર્મ કરે, બધાને સુખ જોઈએ. વિદુરજી બોલે, તો પણ સુખ મળતું નથી. એટલું જ નહીં, દુઃખ ટળતું નથી. કેમ આવો બને છે? વિદુર વાચ, બહુ મજાની વાત વિદુરજી. મૈત્રેયજી બહુ રાજી થયા. વિદુર, બાપ તારી વાત સાચી છે. એમ ભગવતો માયા, ભગવાનની માયાથી મોહિત થયેલા જીવ એ સુખના માટે બીજાની પાછળ દોડ્યા જ કરે છે, દોડ્યા જ કરે. મને આ મળે, મને રૂપિયા પૈસા મળે, મને મકાન દુકાન મળે, મને પત્ની પતિ પુત્ર પૌત્ર પરિવાર નોકર મળે, નોકરી મળે, મને કંઈક મળે, મને કંઈક મળે.
બધું વિદુર મળતું તો રહે છે પણ સુખ નથી મળતું. લાગે પહેલા કે આ મળશે એટલે બસ, પણ સુખ નથી. પરમાત્મા જ સુખ સ્વરૂપ છે વિદુર, એને ભૂલી અને માયા કલ્પિત પદાર્થો પાછળ દોડવાથી જ દુઃખ ઉત્પન્ન થાય છે. મહારાજ કઈ રીતે માયાથી પરમાત્મા સૃષ્ટિ કરે છે એની સુંદર ચર્ચા મૈત્રેયજી કરે છે. વિદુરજીના પ્રશ્નને સાંભળી અને બહુ મજાની ચર્ચા અહીંયા કરી. ભગવાન ઈચ્છા રહિત છે, એની અંદર કોઈ અધુરાશ નથી, એની પાસે કાંઈ ખૂટતું નથી. છતાંય એમણે એવી એક દિવસ મોજ આવી, એમણે માયા શક્તિને ધારણ કરી અને સૃષ્ટિની ઈચ્છા કરી. બ્રહ્માજી એની ઈચ્છાથી ઉત્પન્ન થયા અને બ્રહ્માજીથી મહાભૂતોની સુંદર સૃષ્ટિ. માનસિક સૃષ્ટિ કરતા કરતા બ્રહ્માજીએ ભગવાન પાસેથી પ્રેરણા લઈને સનક, સનંદ, સનત કુમાર, સનાતન એવા ચાર માનસિક પુત્રો પેદા થયા. મનમાં સંતોષ સાથે બ્રહ્માજી એ બાળકો સામે જોયું અને કહ્યું કે તમે મારો આદેશ લઈ અને સૃષ્ટિ કાર્ય કરો. ત્યારે સનકાદીઓએ ના પાડી. બ્રહ્માજીને જરા મનમાં માઠું લાગ્યું અને લાગે હો, મારો દીકરો થઈ અને મને ના પાડે. નહીં પિતાજી, નાના પ્રકારની મોહ માયાની ઝંઝટમાં અમારે ઉતરવું નથી, અમે તો નિવૃત્તિ પરાયણ રહેશું. કેટલીક આપણા શાસ્ત્રો સૂચનાઓ આપે છે કે ભાઈ વડીલો કહે, ગુરુ કહે, માતા પિતા કહે, એમાં ક્યારે ના નહીં પાડો. પણ એમાં કેટલીક અપવાદ સ્થિતિ છે. આપણો નરસિંહ મહેતો કહે કે નારાયણનું નામ જ લેતા એજી કોઈ વારે તેને તજીએ રે, નારાયણનું નામ જ લેતા, નારાયણનું નામ જ લેતા ગુણને તજીએ, કુટુંબને સજીએ, સજીએ માને બાપને, કુટુંબને સજીએ, કુટુંબને સજીએ, સજીએ માને બાપને, ભગિની સુતદારાને સજીએ, સજે કંચુકી સાપરે, નારાયણનું નામ લેતા, નારાયણનું નામ લેતા વારે કરીએ, પ્રથમ પિતા પ્રહરા દે તજીઓ, નવ તજીયું હરિ નામ રે, પ્રથમ પિતા પ્રહરા દે તજીઓ, નવ તજીયું હરિ નામ રે, ભરત શત્રુઘ્ન સજી ગણેતા, ભરત શત્રુઘ્ન સજી
नवतजिया श्री राम रे नारायण नाम देता नारायण नाम देता वार के लिए नरसिंह मेहता कहे छे ऋषि पत्नी श्री हरि ने काले तजियानी झर सार ऋषि पत्नी श्री हरि ने काले तजियानी झर सार ए मां एनू काई न गयो पामी पदारथ चार नारायण नारायण वाले नारायण ब्रजवनिता विठल ने कादे सर्व छोड़ी ने चाली रे ब्रजवनिता विठल ने कादे सर्व छोड़ी ने चाली रे बड़े नरसियो ए वृंदावन मा बड़े नरसियो वृंदावन मोहन वरसु माई रे नारायण नाम देता नारायण नाम देता रे नारायण नाम जुलेता नारायण नाम जुलेता नारायण नाम जुलेता ब्रह्मा जी ने सनकादियों ना पाड़ी अने कोई ना पाड़े तो माठू लागे ब्रह्मा जी ए रुद्र गणों ने सृष्टि करी अने मनमां समझी गया के जेने जेमा रुचि छे एने ए काम सोपूं ए समझदारी निवृत्ति परायण सनकादियो पछी ब्रह्मा जीए मनमां विचार कर्यो हवे कोई एवा पुत्र उत्पन्न करूं जे प्रवृत्ति करे अने त्यारे मरीची आदि कश्यप मरीची वशिष्ठ वगैरह ऋषि मुनियोनी सृष्टि करी અને એ લોકોએ બ્રહ્માજીને પ્રણામ કરીને પૂછ્યું કે પિતાજી અમે તમારી સેવામાં શું કર્યું ત્યારે બ્રહ્માજી બહુ રાજી તમે આ બધી પ્રવૃત્તિ કરો મારે જે કામ કરવું છે એમાં તમે મને મદદ કરો કાંઈ ન કરવું હોય તો કાંઈ બહુ ભણવાની જરૂર નથી કાંઈ જાણવાની જરૂર નથી પણ કાંઈ કરવું છે તો પહેલા જાણવું જોઈએ કે ભાઈ મારે કઈ રીતે કરવું વેદ વેદાંગ અને સમગ્ર વિદ્યાઓ બ્રહ્માજીએ મરીચી આદિ ઋષિઓને આપી છે નિવૃત્તિ અને પ્રવૃત્તિ એવા બંને માર્ગોની સુંદર મજાની અહીંયા વ્યાખ્યા નહીં ચાલે પ્રવૃત્તિ વગર ભગવાન કૃષ્ણ ગીતામાં કહે એક ક્ષણ પણ તમે કાંઈ કર્યા વગર રહી શકતા નથી શું નિવૃત્તિ કરી શેની નિવૃત્તિ આપણે હાથ પગથી કે બાહ્ય ઇન્દ્રિયોથી કાંઈ ન કરી તો અંદરથી તો કાંઈક ને કાંઈક થયા જ કરે છે નવા નવા મહેલો બન્યા જ કરે છે નાના પ્રકારની રચનાઓ થયા જ કરે છે ચિત્રો બન્યા જ કરે છે
વિચારોની સૃષ્ટિમાં ક્યારેય નિવૃત્તિ હોતી નથી. અને એ પ્રવૃત્તિ પરાયણ મરીચી આદિ ઋષિઓની સૃષ્ટિ કરી પણ હજી બ્રહ્માજીને સંતોષ નથી કે ભાઈ આ લોકોને મેં રચના કરી આપી પણ કામકાજ આગળ વધતું નથી. ત્યારે બ્રહ્માજીએ મનમાં વિચાર કર્યો કે હવે કોઈ એવી સૃષ્ટિ કરીએ કે જે પોતાને મેળાય આગળ આગળ વધી શકે. ભગવાનનું ધ્યાન કર્યું અને બ્રહ્માજીના શરીરના બે વિભાગ, જમણા અંગમાંથી મનુ અને ડાબા અંગમાંથી શત્રુપા એવા પતિ પત્ની પ્રગટ થઈ અને બંને પ્રણામ કર્યું બ્રહ્માજીને. બ્રહ્માજી બહુ રાજી થયા, પિતાજી અમે આપની સેવામાં શું કરીએ. ત્યારે બ્રહ્માજીએ આશીર્વાદ સાથે સૂચના આપી કે તમે પ્રજા ઉત્પત્તિ કરો. પ્રથમો રાજા ભવિષ્યસી કહીને તું પ્રથમ રાજા બનીશ અને સમગ્ર માનવ સમાજ એ તારે પગલે પગલે ચાલશે એવા આશીર્વાદ આપ્યા. મનુ મહારાજે પ્રાર્થના કરી કે મહારાજ પિતામહ, અમે આપનું કયું કરશું પણ અમને ધરતીનો ઉદ્ધાર કરી આપો અને અમે એના ઉપર વ્યવસ્થા ગોઠવશું. બ્રહ્માજીએ ભગવાન નારાયણનું ધ્યાન કર્યું ત્યારે એમની નાસિકામાંથી વરાહ રૂપે ભગવાન પ્રગટ થયા અને જોતા જોતા જ દેહ વધારી અને ભગવાન પાણીમાં પધાર્યા. હિરણ્યાક્ષને મારીને ધરતીનો ઉદ્ધાર કરીને આ પૃથ્વીની પ્રતિષ્ઠા કરી. વિદુરજી પ્રશ્ન પૂછે છે મૈત્રેયજીને, મહારાજ એ રાક્ષસો સાથે ભગવાને કઈ રીતે ઝઘડો કર્યો, ભગવાનની સાથે આ રાક્ષસોનો શું વેર ઝેર હતું. ત્યારે મૈત્રેયજીએ કશ્યપ અને દીતિના સંતાનોની ચર્ચા કરી છે. રાક્ષસો એના કુળમાં થયા છે, સમયની મર્યાદાનું ઉલ્લંઘન કરી અને કામાક્રાંત દીતિ જ્યારે કશ્યપ ઋષિ પાસે આવી છે સંધ્યાના સમયમાં, એના સહવાસથી રાક્ષસો ઉત્પન્ન થયા છે. મૈત્રેયજી વર્ણન કરે છે, વિદુર ભગવાનના નિત્ય ધામ વૈકુંઠમાં સનકાદિઓ એકવાર ભગવાનને મળવા ગયા અને ભગવાનના દરવાણી જય અને વિજયે એમને રોક્યા. સાધુ સંતોને ગુસ્સો નહીં આવે પણ ભગવાનની એવી ઈચ્છા હશે, અપમાનથી ગુસ્સે થયા અને એમણે શાપ આપી દીધો, જાઓ તમે ભગવાનના દરબારથી ભ્રષ્ટ થઈને મૃત્યુલોકમાં રાક્ષસ બનો. એ સનકાદિના શાપથી જય અને વિજય હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ બન્યા અને એમણે કશ્યપ અને દીતિના ઘરે અવતરીને વિષ્ણુ પક્ષનો વિરોધ કર્યો. ભગવાન પોતાના પાર્ષદોને સનકાદિના શાપનો નિવારણ તો નથી કરાવતા પણ સાત જન્મના બદલે ભગવાનની સાથે વેરભાવથી મળશે તો ત્રણ જન્મમાં એની મુક્તિ થશે. પહેલા જન્મમાં હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ થયા, એકને ભગવાન વરાહ બનીને હિરણ્યાક્ષને મારે છે, બીજાને નરસિંહ બનીને સાતમા સ્કંદમાં મારશે. એ બંને આગળ જતા રાવણ અને કુંભકર્ણ બન્યા, ત્યાં રાઘવ બની ભગવાન રામ બનીને બંનેને મારે છે. એ બંને ત્રીજા અવતારમાં દંત વક્ત્ર અને શિશુપાલ બન્યા અને જેને ભગવાન કૃષ્ણ મારે છે. આ રીતે શાપથી ગયેલા ભગવાનના પાર્ષદો પાછા ભગવાનના ધામમાં આવે. મનુ મહારાજની સૃષ્ટિ, એના પરિવારમાં પાંચ સંતાનો થયા છે. ત્રણ દીકરીઓ દેવહૂતિ, આકૃતિ અને પ્રસૂતિ, બે દીકરા પ્રિયવ્રત અને ઉત્તાનપાદ. વિદુર સુંદર વ્યવસ્થા કરતા મહારાજ મનુએ જ્યારે એમની દીકરી ઉંમર લાયક થઈ ત્યારે યોગ્ય વરને ગોતવા માટે નીકળ્યા. દીકરી ઉંમર લાયક થાય ત્યારે પિતાને ચિંતા થાય, મારી દીકરી કોઈ સારા ઘરમાં જાય, મારી દીકરી ક્યાંક સુખી થાય.
આ બાજુ બ્રહ્માની સૃષ્ટિ માનસિક સૃષ્ટિથી ઉત્પન્ન થયેલા બધા ઋષિ મુનિઓ પોતપોતાની જગ્યાએ તપ કરતા હતા અને ઉત્સંગથી નારદજી ક્રતુને હાથોમાંથી અને છાયામાંથી ઉત્પન્ન થયેલા કરદમ ઋષિ એ આપણા ગુજરાતના ઉત્તર વિભાગ સિદ્ધપુરમાં સરસ્વતી નદી કિનારે તપ કરતા. લાંબા સમયની સાધનાના અંતે ભગવાન પ્રસન્ન થયા. સાધનાથી સંતુષ્ટ થયેલા ભગવાને વરદાન માંગવાનું કહ્યું ત્યારે કરદમ ઋષિએ એટલું જ માંગ્યું, મારા મનમાં કોઈ ઈચ્છા નથી પણ મારા પિતાજીની ઈચ્છા મારે પૂરી કરવી છે અને એના માટે સંતાન ઉત્પત્તિ કરવા માટે મારે લગ્ન કરવા છે અને મને એવી પત્ની જે સમાનશીલ હોય, જે મારા જેવા જ સ્વભાવ વાળી હોય. ભગવાન બહુ રાજી થયા. ભગવાન કે હું ગોતતો જ હતો કે કોઈ માતા પિતા મળે, મારે જન્મ લેવું છે એના ઘરે, હું તમારા કુળમાં આવીશ, બસ તમે મને પિતા રૂપે પસંદ છો અને હું માતા મારી મેળાએ ગોતી લઈશ. કરદમ ઋષિ કે નહીં, સમાન શીલા મારા જેવા જ સ્વભાવ વાળી હોય તો હું લગ્ન કરીશ. ભગવાનને આજ પણ આવવું છે પણ ક્યાં એવા માતા પિતા મળે છે, કોના ઘરે ભગવાન આવે. મોટા મોટા ઋષિ મુનિઓ આજ ઉભા છે લાઈનમાં, મારે આવવું છે, મારે ભારતની ભૂમિ ઉપર જન્મ લેવો છે, કોના ઘરે આવે. આપણે સાયકલ મોટરસાયકલ રાખી એટલી જગ્યામાં મોટર કાર ન રહે, એના માટે મોકળી જગ્યા જોઈએ. અને આપણે ગાડી રાખીએ ગેરેજમાં એરોપ્લેન ના ઉતરી શકે ને, એના માટે પર્યાપ્ત જગ્યા જોઈએ, એના માટે પર્યાપ્ત વ્યવસ્થા જોઈએ. એમ અવતાર સંસ્કૃત ભાષામાં અવતારનો અર્થ થાય છે ઉતરવું. આમ ઉતર્યા, અવતાર આજ પણ થવાની તૈયારીમાં છે પણ એવા કોઈ યોગ્ય, એરોપ્લેન ઉતરે તો સીધો સીધો ન ઉતરે, એને સંકેત મળે, એને ઇન્ડિકેશન, એના એના આખા એની એની લાઈટો બદલાય, એને એને આવકાર થાય કે આવો તમારા માટે વ્યવસ્થા છે, ત્યારે પછી ઉતરે. આજ ઋષિ મુનિઓને આજ ભગવાનને આવવું છે પણ ભારતની ભૂમિમાં ક્યાં છે. મોટપ મુક્તમાં નથી મળતી હો. જેને જેને ઘરે ભગવાન આવ્યા, દીકરા બનીને આવ્યા કે પછી અતિથિ બનીને આવ્યા, ઓહો આજ મને આનંદ છે, આજ જલારામ બાપાની જયંતિ. ભગવાન એને આંગણે આવ્યા, કેમ આપણે આંગણે કેમ ન આવે ભાઈ. એરોપ્લેન ઉતરે એના માટે એને એની વ્યવસ્થા થવી જોઈએ, એટલું એટલી મનમાં મોકળાશ હોવી જોઈએ. ભગવાન આવે, અવિનાશી આંગણે આવે. એટલી મનમાં હૃદયમાં મોકળાશ હોય તો એ અવતાર અંદર ઉતરે. કેવી કેવી મનોહર કથા છે. ભારતના આખી આ જે ઇમારત ઉભી છે એના જે કોલમ થાંભલા છે મજબૂત થઈને ઉભા છે, આપણી ભારતીય સંસ્કૃતિના આ બધા થાંભલા છે. લાકડી લઈને બાપા ઉભા હોય આપણને એમ થાય ઓહો, એની એની પાઘડી ઉપર જાણે આ આખી આખી ભારતીય સંસ્કૃતિ ટકી રહી છે, આટલો વજન. કેટલી એની મનની મોકળાશ હશે, જગ્યા ખાલી હોય ત્યાં કોઈક આવે ને, બધી વ્યવસ્થા થાય ત્યારે એરોપ્લેન ઉતરે. એમ ભગવાન એને આંગણે આવ્યા, આપણે આંગણે આવે પણ આટલી મોકળાશ હોવી જોઈએ આપણા આંગણામાં, આટલી ઉદારતા હોવી જોઈએ આપણા હૃદયમાં, આટલી જગ્યા હોવી જોઈએ. અને અને કેવી કથા આવે છે, એ કોઈ સતયુગની કથા નથી, હમણાં આ ગોર કલિયુગમાં ઘટેલી ઘટના. વીરપુરના આંગણે ભગવાન આવ્યા,
कथा एवी आवे छे साधु संतो आवे एनो सत्कार थाय। वीरबाई मां बाजरा ना रोटला बनावी दिए, खिचड़ी ने मोटी ढेक चढ़ावे अने साधु संतो नी आंगणा मां संगत लागे। आहा हा हा, साधु संतो ना घर ने आपणे आश्रम कहीए, ये अमारा आश्रम छे एटलो ज नथी, तमारा बधा गृहस्थ आश्रम कहेवाय, ए बधा आश्रम ज। बापा ने आंगणे मोटी मोटी पंगतो लागती, बाजरा नो लोट आम भेड़ो करी रोटला गड़ता गड़ता वीरबाई मां गाता होय साथे साथे जाय। कोई ने खवड़ावी ने खावरे, रामे दीधो छे रूड़ो रोटलो। कोई ने खवड़ावी ने खावरे, ज्यां सुधी कोई जमे नहीं त्यां सुधी महापुरुषो जमता नहीं। ए कोई ने खवड़ावी ने खावरे, रामे दीधो छे रूड़ो रोटलो। ए कोई ने खवड़ावी ने खावरे, रामे दीधो छे रूड़ो रोटलो। ए जरा जोई ने जमता जावरे, रामे दीधो छे रूड़ो रोटलो। ए जरा जोई ने जमता जावरे, रामे दीधो छे रूड़ो रो, रामे दीधो छे रूड़ो रो, रामे दीधो छे रूड़ो रो। पड़से वो अंगे पाड़ झोरे, खोटा खेलो ना दाव। पड़से वो अंगे पाड़ झोरे, खोटा खेलो ना दाव। खोटा खेलो ना दाव, खोटा खेलो ना दाव। जेनी आवक उजड़ी हसे ना एना आंगणे भगवान आवशे। पड़से वो अंगे पाड़ जोरे, खोटा खेलो ना दाव। पड़से वो अंगे पाड़ जोरे, खोटा खेलो ना दाव। खोटा खेलो ना दाव, खोटा खेलो ना दाव। अविनाशी आंगणे आवशे, अविनाशी आंगणे आवशे, अविनाशी आंगणे आवशे, अविनाशी आंगणे आवशे। ए दिल ने राखो दरियावरे, रामे दीधो छे रूड़ो रोटलो। दिल ने राखो दरियावरे, रामे दीधो छे रूड़ो। दिल ने राखो दरियावरे, रामे दीधो छे रूड़ो रोटलो। અને આવી જ્યાં મનમાં મોકળાશ હોય ત્યાં અવિનાશી આંગણે આવે। મને એક ભાઈએ કહ્યું કે હું હંમેશા પૂજા કરું છું પણ મને ભગવાનના દર્શન કેમ નથી થતા, થાય? આટલા વર્ષોથી હું ભક્તિ સાધના કરું છું પણ મને ભગવાનના દર્શન ક્યારે થશે? તમે તૈયાર થાઓ તો અત્યારે જ થાય દર્શન। ભગવાન તો તૈયાર છે, ભગવાન કે આઈ એમ રેડી, બિલકુલ હું તો રેડી છું, તમે ખાલી તમારો દરવાજો ખોલો ને હું આવી જાઉં। તમારી તૈયારી છે બપોરે મોકલાવું ભગવાનને? મને કે કઈ રીતે? મેં કે ભગવાન એ એમની રીતે આવશે। એક વાત તમે સ્પષ્ટ કરો, ભગવાન તમારા ઓર્ડર પ્રમાણે આવે। તમે કહો કે તું અમુક યુનિફોર્મ પહેરીને આવ, એવું છે? આવું હોય તો દેવકી ને વસુદેવ જેટલું તપ કરો, દશરથ ને કૌશલ્યા જેટલો તપ કરો, અને પછી તમે કયો કે જે શિશુ લીલા અતિ પ્રિય શીલા, પછી તમે ઓર્ડર દઈ શકો મયનું અતિ પ્રિય શીલા, યહ સુખ પરમયનું સુની વચન સુધાના,
रोदन ठाना होई बालक सुर भूखा यह चरित जे गावै हरि पद पावै तेन परै भवतु भय प्रगट कृपाला दीन दयाला कौशल्याहितकारी हरषित मातारी मुनि मनहारी अद्भुत रूप विचारी आटली जो तपश्चर्या हो तो पछी कही सकाय के कीजे शिशुली तू बाड़क बनीने आव नहीं तो भगवान पोताना वेश में आवे अने तमने चाले एम हो तो भगवान आजे जा जलाराम बापा ने घरे भगवान आव्या केवी अद्भुत कथा आ आंगणा माथी कोई भूख्या जता नहीं जे लोको जे मांगे एने ते वस्तु आपे ना जाने किस देश में नारायण मिल जाए अपना शास्त्रों कहे छे अने हूँ एनी साथे छु कि तमे दान करो न तो जरा विचारी निकलो देशे काले च पात्रे च देशनो काळनो ने पात्रनो विचार करने दान आप तद्दानम सात्विकम स्मृतम भगवान कहे छे ई उत्तम दान छे पर मोकड़ा मनना माणा जेने उदारता थी विचार्यू तो खबर नहीं कया वेश मा मारो हरि आवी ने उभो रहे कोई पण साधु भेखधारी आवे दौड़ी ने एने पगमा पड़े बापा आवो बापू आवो पधार खबर नहीं क्यारे मारो प्रभु कया वेश मा आवी जाए अमारे नारायण सरोवर मा अन्न क्षेत्र चाले छे અને એમાં અમારા